વિરામ બાદ આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં એકમાત્ર કાસા ગામ આયુષ ગ્રામ અંતર્ગત પસંદગી પામ્યું હતું ત્યારે જિલ્લા આયુર્વેદિક વિભાગ અને ગ્રામજનો દ્વારા આયુષ ગ્રામ યોજનાના ઉદઘાટન પહેલા ગામ લોકોની જનજાગૃતિ માટે આયુષ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગરના કાંસા ગામે આયુષ ગ્રામ અંતર્ગત આયુર્વેદનો ઉપયોગ કરી સંપૂર્ણ ગામ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બને તેવું આયોજન સરકારના પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે. ત્યારે કાંસા ગામે મહેસાણા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા યોજનાની શરૂઆત માટે ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે. આ તકે આજરોજ યોજાયેલા આ ઉદઘાટન કાર્યક્રમમાં ગામ લોકો જોડાયા અને આયુર્વેદિક સારવાર વિશે માહિતગાર થાય તે માટે અને એક અનોખો પ્રયાસ હાથ ધરતા બરતગારામાં ટેબલો તૈયાર કરી આયુર્વેદિક ઉપચાર અને ઔષધિઓની માહિતી પ્રચાર પ્રસાર કરવામાં આવી હતી. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. પંચાયત મહેસાણા. આજે અમે એક આયુષ સંધ્યાનું આયોજન કરેલું છે. આયુષ સંધ્યાની એક રેલી છે સ્કૂલના બાળકો દ્વારા. અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સ્વસ્થ છે એ સ્વસ્થ રહે અને જે રોગી છે એ અમારી સૂચના અથવા અમારી આ બધી જાગૃતિ અનુસાર સ્વસ્થતાપૂર્ણ જીવન વ્યતીત કરે તે અને એ સ્વસ્થ બને જે રોગી છે એનો ઉદ્દેશ માટે અને જનજાગૃતિ અને ગામની જાગૃતિ માટે આ રેલી કાઢવામાં આવેલી છે. આ રેલીમાં અલગ અલગ સૂત્રોચ્ચાર કરવામાં આવેલા છે જેના કારણે પ્રજામાં જાગૃતિ આવે અને એ નિયમોનું પાલન કરે આયુર્વેદિક, કે જેથી આગળ એ સ્વસ્થપૂર્ણ જીવન વ્યતીત કરે. આવતીકાલે અમારે એક જે આયુષ મિશન અંતર્ગત આયુષ પ્રકલ્પ કાંસાનો પ્રોગ્રામનો શુભારંભ કરવાનો છે, તો એમાં એક પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામમાં અમે મેઘાનિદાન કેમ્પ રાખેલો છે આયુર્વેદિક અને હોમિયોપેથિક. એમાં 8 પ્રકારની ઓપીડી ચલાવવામાં આવશે અને અલગ અલગ જનરલ ઓપીડી છે, દંતોત્પાટન છે જાલંધર બંધ દ્વારા, અગ્નિકર્મ છે, પેઇન મેનેજમેન્ટ છે, સ્થૌલ્ય ઓબેસિટીનું એક ઓપીડી છે, બાળકોની ઓપીડી, સ્ત્રી રોગોની ઓપીડી અને ચામડીના રોગોની ઓપીડી, એમ અલગ અલગ ઓપીડી પણ કરવામાં આવશે. એ દરમિયાન એક સાઈડે આયુર્વેદિક વનસ્પતિ પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલું છે અને ત્યાં વિવિધ પ્રકારની ઔષધિઓના ચાર્ટ અને પ્રદર્શન કરવામાં આવશે. એના ઉપયોગો, નામ અને ગુણકર્મ લખેલા હશે જેથી લોકોમાં પણ જાગૃતિ આવે. અને એ ઉપરાંત હોમિયોપેથિક પણ એક ચાર્ટ પ્રદર્શન કરવામાં આવશે, એટલે એનો લાભ લેવો જનતાને. ઉપરાંત સુવર્ણપ્રાસન છે, 0-12 વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુવર્ણપ્રાસનનું પણ આયોજન કરેલું છે. એમાં સોનાના ટીમ્પા, સોનાની ઔષધિઓ, સોનારૂપી ઔષધિઓથી બનાવેલા સોના ટીમ્પા પીવડાવવામાં આવશે, તથા ઉકાળા વિતરણ પણ છે કે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તથા અત્યારની સિઝનમાં જે થતા સ્વાઇન ફ્લૂ છે, ચિકનગુલિયા છે, એવા અલગ અલગ રોગો માટે પ્રતિકાર કરી શકે તેવા ઉકાળાનું પણ આયોજન કરેલું છે.